શ્રવણ શિવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતાને 2000 કિલો તરબૂચનું ભોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ શિવા ફાઉન્ડેશન દ્વારા ગાય માતાને 2000 કિલો તરબૂચનું ભોજન કરવામાં આવ્યું હતું. તજી દેવાયેલ, કતલખાને જતા બચાવી લેવાયેલ તથા બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓને તરબૂચનું ભોજન આરોપતા દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અગાઉ ગૌ માતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવભાઈ ઠક્કર જણાવે છે કે અમારા દ્વારા છેલ્લા 3 વર્ષથી પણ વધુ સમયથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મુજબ નિસહાય વૃદ્ધોને ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન સેવા પીરસવામાં આવી રહ્યું છે. રોજ 200 જેટલા વૃદ્ધો ભોજન સેવાનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે. આ વખતે અમારી સાથે ગૌ સેવામાં રોનકભાઈ પરમાર અને અંકિતાબેન પરમાર જોડાયા હતા. ગૌ માતાની ડાઇનિંગ ટેબલ પર ટુકડા કરીને તરબૂચ પીરસવામાં આવ્યા હતા, જેને લઈને ગૌ માતા આરામથી મહાભોગ આરોગી શક્યા હતા. તરબૂચ ગૌ માતાને એટલું પ્રિય લાગ્યું કે ક્યારેયમાં કરાયેલો તરબૂચનો રસ પણ તેઓ આરોગી ગયા હતા અને આખી ક્યારી સફાચટ કરી દીધી હતી. 2 ક્યારી હોવાથી ગૌ માતા માટે ભોજન વ્યવસ્થા આરામદાયક રહી હતી. આખરમાં નીરવભાઈ ઠક્કર જણાવે છે કે 2000 કિલો જેટલો તરબૂચનો જથ્થો હોવાથી તેના ટુકડા કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો કામે લાગ્યા હતા. મોટા 2 ડાઇનિંગ ટેબલ પર 2 રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો હતો. ગૌ માતાને તરબૂચનો મહાભોગ આરોપતા જોવાની ક્ષણ અમને ટાઢક આપે તેવી હતી. સૌ કોઈએ યથાસ્થિતિ પશુઓની મદદ માટે આગળ આવવું જોઈએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.